नमस्कार वाला विद्यार्थी मित्रों, सर्वोपरि शैक्षणिक संकुल यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। मित्रों, अपना स्वाध्याय नंबर 14 आकारशास्त्र विषय की बात करिए तो अत्यार सुधीना भाग 15 सुधी में आप स्वाध्याय नंबर 14.2 सुधी एट के बहुलक और मध्यक सुधी की चर्चा कम्प्लीट कर चुकिया छे। स्वाध्याय नंबर 14.3 में मध्यस्थना अपने प्रथम दाखलो अपने गणेलो અને એ જ પ્રથમ જે એક્ઝામ્પલ છે એમાં આપણને સાથે સાથે મિત્રો મધ્યક અને બહુલક પણ શોધવાનું કીધું છે, જેની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા કરશું। તો આજના આ ભાગ 16માં આપણે 14.3 ના પ્રથમ દાખલો જેમાં મધ્યક મધ્યક અને બહુલક ત્રણે ત્રણ શોધવાના હતા, જેમાંનો આપણે મધ્યક શોધી ચૂક્યા છીએ। તો મિત્રો, નેક્સ્ટ આપણે બહુલક અને મધ્યક બંને શોધીએ। તો જે પ્રથમ એક્ઝામ્પલ છે એમાં વર્ગ આપણને 68 ગ્રાહકનો માસિક વીજ વપરાશ આપેલો છે। 68 ग्राहक માટેનો ડેટા છે, એમાં છે અહીંયા માસિક વપરાશ અને ગ્રાહકની સંખ્યા। તો હું લખીશ અહીંયા વર્ગ તરીકે મિત્રો છે માસિક વપરાશ જે આપણા માટે વર્ગ બનશે, અને સાથે સાથે બીજો જે ડેટા છે એ છે ગ્રાહકની સંખ્યા જે આપણા માટે આવૃત્તિ બનશે। અહીંયા છે ગ્રાહકની સંખ્યા અને જે આવૃત્તિ તરીકે આપણે લેશું। બંને આપણે ડેટા આપેલો છે જેમાં માસિક વપરાશ છે એકમમાં 65 થી 85 આગળ વધીએ 85 થી 105 ને 105 થી 125 125 થી 145 આ રીતે મિત્રો 20-20 નો ગેપ સુધી આપણને આપેલા છે। 145 થી 165 અને 185 થી 205 આપણો છેલ્લો વર્ગ છે। સામે આવૃત્તિમાં આપણને મિત્રો આપેલું છે 4-5-13 નેક્સ્ટ આગળ વધીએ 20-14-8 અને 4 આપેલી છે। તો ટોટલ અહીંયા આવૃત્તિનો સરવાળો મિત્રો એ 68 બને છે, કારણ કે 68 ગ્રાહકોનો વીજ વપરાશ એવો આપણને ડેટામાં આપી દીધું છે। તો અહીંયા એન બરાબર 68 લખતો ટોટલી 68 ગ્રાહકનો વીજ વપરાશ અલગ અલગ એકમમાં આપણને આપેલો છે કે 65 થી 85 યુનિટ વાપરતા હોય એવા ગ્રાહક 4 છે, આ રીતે ડેટા આપણને આપેલો છે। આનો મિત્ર સૌ પ્રથમ આપણે મધ્યક શોધશું, ત્યાર પછી બહુલક શોધીએ। તો મધ્યક શોધવા માટે આપણે કોઈ પણ રીતે અહીંયા પ્રિફર કરી શકીએ છીએ। તો સૌ પ્રથમ પહેલા મધ્ય કિંમત થી ચાલુ કરીએ તો નેક્સ્ટ ત્રીજો આપણો ટેબલમાં સ્થાન હંમેશા મધ્ય કિંમત લેશે, મધ્ય કિંમત XI। તો અહીંયા દરેક વર્ગની મધ્ય કિંમત મેળવીએ તો 65 અને 85 આપણને ડેટામાં છે, 65 અને 85 ની મધ્ય કિંમત મેળવ તો એ 75 બને। તો 65 અને 85 ની મધ્ય કિંમત 75, 85 થી 105 ની મધ્ય કિંમત 95, નેક્સ્ટ મિત્રો 105 થી 125 ની મધ્ય કિંમત 115 થશે, 125 થી 145 એટલે 135 થશે, 145 થી 165 ની મધ્ય કિંમત 155 બનશે, 165 થી 185 ની મધ્ય કિંમત 75 બને, અને લાસ્ટમાં છેલ્લે 195 થશે મધ્ય કિંમત। તો મિત્રો અહીંયા મધ્ય કિંમત થોડીક જે છે એ બહુ મોટી કિંમત છે, એટલા માટે આપણે અહીંયા વિચલનની રીત કરી શકીએ અને દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે। તો વિચલનની રીત કરતી વેળાએ સૌ પ્રથમ મધ્યમાં કોઈ પણ કિંમત હોય એને આપણે ધારેલો મધ્યક લેશું, તો આપણા માટે આ ધારેલો મધ્યક બની જશે। નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા DI લખશું મિત્રો, DI બરાબર XI - A થશે। તો અહીંયા દરેક અવલોકનમાંથી 135 જે આપણને આગળના એક્ઝામ્પલ ગણેલા છે મધ્યકના એ જ મેથડ પ્રમાણે અહીંયા દાખલો ગણવાનો છે। તો 75 માંથી 135 બાદ કરવાના, 75 માંથી 135 બાદ કરશો એટલે -60 મળશે, 95 માંથી 135 બાદ કરવાના -40 મળશે, 115 માંથી 135 બાદ કરશું, 115 માંથી 135 બાદ કરીએ મિત્રો એટલે કે -20 મળશે, 135 માંથી 135 બાદ કરીએ તો અહીંયા 0 મળશે, 155 માંથી 135 બાદ કરીએ તો +20, 75 માંથી 35 જાય +40, અને છેલ્લે મિત્રો
195માંથી 135 બાદ કરશો એટલે તમને અહીંયા પ્લસ 60 જવાબ તરીકે મળશે। तो आम अहीं विचलन की रीत में सौ प्रथम मित्रों अपने मध्य किंमत डीआई सुधी कम्प्लीट कर चुकिया छे। नेक्स्ट आप यूआई लखशु, यूआई इक्वल टू डीआई भंगिया सी थे, यूआई इक्वल टू डीआई भंगिया सी थे। तो अहीं यूआई डीआई भंगिया सी लखीए तो डीआई ने सी, सी एट वर्ग लंबाई बन स। वर्ग लंबाई मित्रों अपना किस्सा में अहीं दरेक वच्चे गेप जो है एच अथवा सी ए 20-20 નો છે। રેડી વર્ગ લંબાઈને સી અને એચ બંને વડે દર્શાવીએ છીએ। તો 20 વડે ડીઆઈ ની કોલમને આપણે ભાંગી નાખશું। દરેક અવલોકનને 20 વડે મિત્રો ભાંગીએ ત્યારે મોસ્ટ ઓફ કેસમાં વિચલનની રીતમાં અહીંયા વચ્ચે 0 આવે। હવે અહીંયા 20 વડે ભાંગો તો 60 ભાંગ્યા 20 એટલે -3 મળશે, 40 ભાંગ્યા 20 -2 મળશે, 20 ભાંગ્યા 20 -1 મળશે, અહીંયા 20 ભાંગ્યા 20 +1 મળે, 40 ભાંગ્યા 20 +2 મળે અને 60 ભાંગ્યા 20 +3 મળશે। તો આમ 0 -1 -2 -3 +1 +2 અને +3 વિચલનની રીતમાં જનરલી મળી જાય। છેલ્લો મિત્ર ટેબલમાં આપણો કોલમ બનશે, ઈ બનશે FI અને UI ની। તો અહીંયા હું લખીશ FI / UI, આવૃત્તિ સાથે UI वाली कॉलम नो गुणाकार करवानो रहेशे। तो छेली कॉलम अहीं लखीए FI * UI 4 × -3, 4 × 12 एटले अहीं आवशे -12 ने 5 × -2, तो 5 × -2 करशो मित्रो एटले -10 मळशे, -1 × 13 तो अहीं -13 मळे। आ त्रणे त्रण माइनस संख्या नो मित्रो आपणे टोटल करीए छीए, 0 ना 0 मूकवाना, एक साथ 14 नो गुणाकार आवशे कारण के 20 नो 0 साथ थाय, तो 14 × 1 एटले अहींया +14 मळे, 8 × 2 एटले 8 × 2 = 16 मळशे, 4 × 3 एटले के 4 × 12 मळशे। तो आ त्रणे त्रण प्लस वाला पद छे एनो टोटल आपणे अलग करशुं। तो अहींया बंने मित्रों अलग टोटल करिए तो 3 × 2 = 5, 1, 2 અને 3 -35 ટોટલ થાય છે। જ્યારે પ્લસ વાળા ત્રણે પદનો સરવાળો કરીએ તો 6 × 4 = 10, 2 = 12, વિદાવી 1, 1, 2, 3 અને 4 +42 ટોટલ થાય છે। તો આમ મિત્રો વિચલનની રીતનું કમ્પ્લીટ ટેબલ અહીંયા પૂરું થાય છે અને માઇનસનો ટોટલ -35 મળે છે, પ્લસનો ટોટલ +42 મળે છે, એટલે કે સિગ્મા FI UI 42 માંથી 35 બાદ કરશો એટલે કે +7 મળે છે। તો આમ FI UI તરીકે 7 આપણને જવાબ તરીકે મળે છે। તો 42 માંથી 35 બાદ કરીએ તો 7 આપણો જવાબ બને। ટોટલી ટેબલ તૈયાર થઈ ગયા પછી જો આપણે દાખલો વિચલનની રીતે કરતા હોય મિત્રો તો અહીંયા વર્ગ લંબાઈ વાળું સૂત્ર મધ્યકનું મૂકવું પડે। તો મધ્યક x̅ a सिग्मा FI UI छेदमा n गुणिया c એટલે કે વર્ગ લંબાઈ, એની જગ્યાએ કિંમત મૂકીએ તો 135 આવશે પ્લસ सिग्मा FI UI, તો એનો ટોટલ મિત્રો અહીંયા 7 મળેલો છે, તો મારે અહીંયા ગુણિયા કેટલા કરવા પડે 7 છેદમાં અહીંયા ટોટલી સંખ્યા n છે તો ભાંગ્યા 68 કરવા પડે અને મિત્રો વર્ગ લંબાઈ જે છે અહીંયા 20 નીચે તો અહીંયા ગુણ્યા આવશે 20 લખવાના। તો આમ દરેક કિંમત મૂકી આપણે ધારેલો મધ્યક 135 હતો, ટોટલ આપણને અહીંયા ટેબલનો 7 મળે છે, ટોટલ ગ્રાહક વીજ વપરાશ 68 સંખ્યા આપેલી હતી અને વર્ગ લંબાઈ દરેક વચ્ચેનો ગેપ આપણને 20 નો આપેલો છે। સાદરૂપ આપીએ છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી શકાય મિત્રો, તો અહીંયા 10 × 2 = 20, અહીંયા 34 × 2 = 68, હજી ઉડે છે તો 5 × 2 = 10, અહીં આવશે 17 × 2 = 34। તો ટોટલી છે લે મિત્રો અંશમાં 135 +7 × 5 અને ભાંગ્યા 17 થશે, 5 × 7 = 35 થાય। તો અહીંયા 135 +35 × 17, 35 × 17 આપણે મિત્રો ભાંગાકાર તમારે કરવાનો રહેશે અને 35 × 17 રફ પેજમાં કરી લેવાનો રહે, તો 17 × 34 2 વડે ભાગ ચાલશે,
तो अहीं 17 दूने 34 एक वधे ऊपर थी विदा लियो मित्रों एटले 10 थाय, परंतु हवे 17 वडे भाग विदा लीधा पछी पण चालतो नथी, तो आपणे अहीं पॉइंट मूकीए मित्रों, केम के अहीं 17 दू 34 अहीं संख्या पूरी थई गई એટલે એક વૈધા ઉપરથી જીરો લીધો ભાગ નથી આવતા તો શૂન્ય મૂકવી પડે ફરી પાછો શૂન્ય લ્યો એટલે જીરો આવે અને હવે 17 × 5 = 85 તો 2.05 જેવી કિંમત મળશે તો અહીંયા 135 પ્લસ આનો ભાગાકાર આવે 2.05 તો ટોટલી બંનેને ભેગા કરશો તમે એટલે ફાઇનલ આપણને મધ્યક આ દાખલા માટે એક્સ બાર બરાબર 137.05 મળશે તો મિત્રો આ ભાગ નંબર 16 માં આપણે પહેલા દાખલા માટે મધ્યક અને બહુલક મેળવવા જઈ રહ્યા છીએ મધ્યક તો છે એ ભાગ 15 માં આપણે મેળવી ચૂક્યા છીએ તો મધ્યક છે 138. સમથિંગ કંઈક જવાબ મળે છે અને મધ્યક અહીંયા જવાબ તરીકે આપણને 137.05 મળે છે તો આ જ ડેટામાં મિત્રો હજી આપણે બહુલક પણ સાથે સાથે મેળવી લઈએ તો બહુલક મેળવીએ તો બાકી બધું આપણે મિત્રો કેન્સલ કરીએ તો આવૃત્તિ સુધીની કિંમત આપણે જોઈએ છે કે જેમનું તેમ રાખીશું ટેબલ આપણા માટે ડેટા છે તો હવે મિત્રો બહુલક આપણે મેળવી લઈએ બહુલક માટે આપણને ડેટામાં ખબર છે કે ટોટલ 5 કિંમતની આપણે જરૂર છે એક F1 F0 F2 H અને L તો એમાંથી સૌપ્રથમ સ્ટાર્ટિંગ આપણે દરેક દાખલામાં બહુલકમાં F1 થી કરીએ છીએ સૌથી વધુ આવૃત્તિ શોધવાની સૌથી વધુ આવૃત્તિ અહીંયા 20 છે તો લખી શકાય મિત્રો કે બહુલક વર્ગની આવૃત્તિ હું લખતો નથી F1 બરાબર 20 મળશે બહુલક વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે આપણા માટે F1 થાય તો એની ઉપર હોય F0 થાય અને નીચે હોય F2 થશે તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 13 મળશે અને બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 14 મળે છે તો F2 એટલે કે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ ત્યાર પછી આની સામે જે છે આ બહુલકીય વર્ગ થાય એટલે કે 125 જે છે ઈ અધસીમા બિંદુ મળે તો અહીંયા L બરાબર 125 મળશે અને મિત્રો વર્ગ લંબાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા 20 ની છે S બરાબર 20 તો આમ જ્યારે દાખલો આપણે બહુલકની રીતે ગણીએ મિત્રો ત્યારે આ પાંચે પાંચ આપણે જે ડેટા છે એ આપણે ટેબલમાંથી શોધી અને પહેલા આવી રીતે લખવાના રહેશે ત્યાર પછી સૂત્રની ચર્ચા કરીએ તો બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H થાય ગુણ્યા H મળશે તો બધી કિંમત જે છે એ મિત્ર સૂત્રમાં મૂકીએ તો L બરાબર 125 પ્લસ F1 માઇનસ F0 F1 20 માઇનસ F0 13 છેદમાં 2F1 તો 2F1 એટલે 20 થશે માઇનસ F0 F0 એટલે 13 મળશે માઇનસ F2 F2 એટલે 14 કિંમત મળે છે અને ગુણ્યા H એટલે મિત્રો અહીંયા 20-20 નો ગેપ છે તો H તરીકે 20 લેશું સાદરૂપ આપીએ તો 125 પ્લસ 20 માંથી 13 બાદ કરીએ તો 7 વધે તો 7 છેદમાં 20 ગુણ્યા 2 એટલે અહીંયા 40 આવશે 40 માંથી 13 અને એમાંથી 14 બાદ કરવાના અને અહીંયા ગુણ્યા 20 અંશમાં લખતું મિત્રો ટોટલી કિંમત મૂકીને માત્ર ને માત્ર સદરૂપ આપવાથી બહુલકનો સાચો જવાબ તમે મેળવી શકો છો તો 125 પ્લસ 7 છેદમાં 40 માંથી 13 બાદ કરો મિત્રો અને એમાંથી 14 બાદ કરો એટલે ટોટલ 27 બાદ થશે 40 માંથી 27 ટોટલ બાદ થઈ અને તમને છેદમાં 13 વધશે
અને ગુણ્યા 20 થશે। અહીંયા 20 અને 7 નો ગુણાકાર તમે કરી લ્યો તો 140 મળે। તો 125 પ્લસ ઈ બંનેનો ગુણાકાર 140 ભાગ્યા 13 કરવાના। તો રફનોટમાં મિત્રો ફરી પાછો 140 ભાગ્યા 13 આપણે કરવા પડશે। તો 140 ભાગ્યા 13 કરીએ, ફરી પાછો ભાગ ચલાવીએ, 13 એકા 13 થશે, એક ઉપરથી 0 આવે, ભાગ નથી ચાલતો તો શૂન્ય મૂકી અને પછી પોઈન્ટ મૂકવાનો, કારણ કે મિત્રો આ 0 અહીંયા રકમમાં જ છે। હવે ઉપરથી 10 કો લઈએ અહીંયાથી, એટલે અહીંયા 100 થાય। 13 ના પારામાં મિત્રો 100 સુધી તમારે બોલવું પડે, તો 13 છક 78, 13 છતાં 91 થાય, તો અહીંયા 7 આવશે। 91 લેશો એટલે 9 વધે, 100 માંથી 91 બાદ થાય 9, ઉપરથી 0 આવશે, 13 છક 78, તો આશરે 10.76 જેવી કિંમત મળશે। તો તમે એ ભાગાકારનો જવાબ અહીંયા મૂકો તો 125 પ્લસ 10.76, અને એ બંનેનો સરવાળો તમે કરી નાખો એટલે ફાઇનલ બહુલકની કિંમત ઝેડ બરાબર 135.76 જે આપણને આ દાખલા માટે બહુલક અહીંયા મળે છે। તો આમ મિત્રો આપણે આંકડાશાસ્ત્ર વિષયના આ 14.3 ના પહેલા દાખલા માટે બહુલક અને મધ્યકની પણ ચર્ચા કરી। નમસ્કાર, જય હિન્દ।